तो अगाउना तास में आपणे जोया याद कर्युं तुं उपमेय अने उपमान शुरुआत करता पहला आने शीखवू जरूरी छे। आ याद करिए फरीवार पाछू लखवानू नथी कोईए पण अहींथी शुरुआत थाय के जे वस्तु ने सरखावामां आवे ए उपमेय छे अने जेनी साथे सरखावामां आवे ते उपमान छे। यांथी चालू करी पहेलो प्रकार आपणे जोयो तो वर्णानुप्रास यानी कि वर्ण सगाई बीजो प्रकार जो है तो शब्दानुप्रास यमक અને હવે ત્રીજો પ્રકાર આપણે ચાલુ કરવો છે જેનું નામ છે પ્રાસ સાંકળી। આ કેમ બંધ થઈ ગયું ચિત્ર? પ્રાસ સાંકળી અલંકાર એનું ઉદાહરણ જોઈએ। અહીંથી કોઈ લક્ષ્ય નહીં હું કહું ત્યાર પછી લક્ષ્ય। દરેકનું ધ્યાન બોર્ડ ઉપર। વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો। ત્રીજું ઉદાહરણ છે જાણી લે જગદીશ શિષ સદગુરુને નામી। ચોથું ઉદાહરણ છે ઘેર પધાર્યા હરિગુણ ગાતા વાતા તાલને શંખ મૃદંગ। હવે દરેકનું ધ્યાન અહીં દરેકનું બોર્ડ ઉપર ધ્યાન દરેક વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ છીએ પ્રાસ સાંકળી અલંકાર। પ્રાસ સાંકળી અલંકાર કેવી રીતે બને છે? પ્રાસ શબ્દનો પંક્તિની અંદર કેવી રીતે મળતો આવે છે એને આપણે જોવું છે। અહીં પહેલું ઉદાહરણ જોયું કે મામા ઘેર આવ્યા લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ। આપણે શબ્દાલંકાર જોઈએ છીએ શબ્દાલંકારમાં શબ્દની ચમત્કૃતિ થાય છે તો અહીં બે શબ્દો એવા છે કે મામા ઘેર આવ્યા અને લાવ્યા આ બે શબ્દ છે એનો પ્રાસ મિત્રો મળતો આવે છે અને એક વાક્યમાં ચરણ બે જુદા પડે છે। અટકળ આવે છે કે મામા ઘેર આવ્યા અટકળ આવ્યું લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ। એ જ રીતે વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો અહીં પણ જેહ અને તેહ
सॉरी ते विद्या भणियो जे ते घर वैभव रूढ़ो ए रीते जाणी ले जगदीश जगदीश अने शिष सदगुरु ने नामी ए रीते घेर पधारिया हरिगुण गाता वाता ताल ने शंख मृदंग गाता अने वाता आ जे शब्दों आना जे प्रास छे ए मरता आवे छे प्रथम पंक्ति ना अंतनो प्रथम जे चरण छे अहीं एक पंक्ति में बे चरण आपेला छे एटले पंक्ति ना प्रथम चरण नो छेलो अक्षर अने बीजा चरण नो पहेलो शब्द आ बे शब्द छे एनो ज्यारे प्रास मळतो आवे त्यारे प्रास साकड़ी अलंकार बने छे। हवे आनी व्याख्या आपणे बनावी छे कि आने व्याख्या प्रास साकड़ी अलंकार कोने कहीशुं तो एवुं कही शकाय के पंक्तिनी अंदर प्रथम चरणनो छेलो शब्द अने बीजा चरणनो एटले के द्वितीय चरणनो प्रथम शब्द बन्नेनो प्रास छे ए मळतो आवे छे त्यारे ए प्रास साकड़ी अलंकार बने छे। तो अहीं हुं एनी व्याख्या लखुं छुं कि प्रास साकड़ी अलंकार केवी रीते बन्यो। ज्यारे प्रथम चरण छेलो शब्द अने द्वितीय चरण नो प्रथम शब्द नो प्रास मळतो आवे छे त्यारे तेने प्रास साकड़ी अलंकार कहे छे। आ एनी व्याख्या छे કે કોઈ પંક્તિની અંદર પ્રથમ ચરણનો છેલ્લો અને દ્વિતીય ચરણનો પહેલો શબ્દ જ્યારે એનો પ્રાસ મળતો આવે ત્યારે પ્રાસ સાંકડી અલંકાર બને। અગાઉ આપણે જોયું કે એકનો એક વર્ણ વારંવાર યોજાતો હોય પંક્તિમાં તો વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ થયો। શબ્દની ચમત્કૃતિ એક સરખા શબ્દ આવતા હોય ને અર્થ જુદા થતા હોય તો શબ્દાનુપ્રાસ થયો। જ્યારે પ્રથમ પંક્તિની અંદર પ્રથમ ચરણ એનો છેલ્લો શબ્દ અને દ્વિતીય ચરણનો પહેલો શબ્દ મળતો આવે ત્યારે પ્રાસ સાંકળી આવી રીતે ત્રીજો પ્રકાર બને છે। આની નોંધ કરી લો। ત્રણ પછી ચોથો પ્રકાર એટલે કે શબ્દાનુપ્રાસ અલંકાર છે એનો ચોથો એટલે છેલ્લો પ્રકાર થયો અને એનું નામ છે અંત્યાનુપ્રાસ અલંકાર। કોને કહેવાય આપણે વ્યાખ્યા એ પહેલા લખી લઈને પછી ઉદાહરણ તારવીએ કે જ્યારે પંક્તિમાં બંનેનો પ્રાસ
મળતો આવે છે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. જેમ કે શીખ્યું સાંભળ્યું સર્વે પોપ, ઊંડો કૂવો ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. જેની જસોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી, જોજો રે મોટાના બોલ, ઉજળ ખેડીએ બાજ્યું ઢોલ. એક દુર્યોધન પ્રેષિત દૂત, એક દેખાવમાં લાગતો ઘાતક દુષ્ટ છે. દરેક વિદ્યાર્થી મિત્રનું ધ્યાન અહીં બોર્ડ પર પાછું. વિદ્યાર્થીઓ દરેકનું બોર્ડ ઉપર ધ્યાન. અહીં આપણે અંત્યાનુપ્રાસ અલંકાર આપણે જોઈએ છીએ અત્યારે. અંત્યાનુપ્રાસ જેવું નામ એવા એના ગુણ. અંત્યાનુપ્રાસ કેમ કીધું? અગાઉ આપણે જોયો કે પ્રાસાનુપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર પહેણા. અહીં અંત્યાનુપ્રાસ બંનેમાં પ્રાસ તો મળતા જ આવે છે. પહેલામાં પ્રાસ મળે છે, જ્યારે આમાં આમ અહીં પણ આમાં પણ પ્રાસ મળતા આવે છે. અગાઉ જોયું તો વર્ણ મળતા આવતા હતા, એની અગાઉ જોયું તો શબ્દની ચમત્કૃતિ થતી હતી. તો અહીં એવું કહેવામાં આવ્યું કે જ્યારે પંક્તિમાં પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને દ્વિતીય ચરણનો એ છેલ્લો શબ્દ, બે ચરણ છે પંક્તિની અંદર, બંને ચરણના છેલ્લા છેલ્લા શબ્દ છે, એનો પ્રાસ જ્યારે મળતો આવે છે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે. તો ઉદાહરણની અંદર જોઈએ, અહીં કહેવામાં આવ્યું કે ઊંડો કૂવો ફાટી બોક. તો આ બોક શબ્દ છે, ધ્યાન અહીં અંડરલાઈન કરું છું, અહીંયા ધ્યાન રાખે. શીખ્યું સાંભળ્યું સર્વે ફોક, તો અહીં ફોક એ પણ શબ્દ, આ બંને શબ્દ છે એ સરખા નથી, એનો પ્રાસ મળે છે. બોલતી વખત આપણે બોલીએ છીએ કે ફોક અને બોક, એ રીતે જેની જસોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી. અહીં પણ પહેલું ચરણ એનો છેલ્લો શબ્દ, દ્વિતીય ચરણ એનો પણ છેલ્લો શબ્દ, એ રીતે પહેલા ઉદાહરણમાં, એ રીતે ત્રીજા ઉદાહરણને જોઈએ કે જોજો રે મોટાના બોલ, ઉજળ ખેડે બાજુ ઢોલ. બોલ અને ઢોલ. એ રીતે વળી પાછું છેલ્લે જોઈએ કે દુર્યોધન પ્રેષિત દૂત, એક દેખાવમાં લાગતો દુષ્ટ એ છેક. એક અને છેક. તો જ્યારે પંક્તિની અંદર પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને દ્વિતીય ચરણનો છેલ્લો શબ્દ
बन्ने शब्दना प्राश मळता आवता होय त्यारे ए अंत्यानुप्रास अलंकार कहेवामां आवे। हवे बोर्डनी परीक्षामां मित्रो आ रीते उदाहरण पूछवामां आव्युं तमने, हवे अंडरलाइन नथी करेली पण उदाहरणने ज्यारे आपणे वाँचीए खबर पड़े कि बे चरणनी अंदर आपेलुं छे, बे चरण छे तो ए अंत्यानुप्रास होई शके, प्रासानुप्रास प्रास साकळी पण होई शके। हवे ए जोयुं के छेले छेले अंतमां ज्यारे प्रास मळता आवे तो अंत्यानुप्रास, जेवू नाम अंत एटले अंत्यानुप्रास, अने पेला प्रासानु प्रास साकळी छे एनी अंदर प्रथम पंक्तिनो प्रथम चरणनो छेलो अने द्वितीय चरणनो पहेलो बन्ने प्रास बाजूमां मळता आवे चोप्रास साकळी छे, आ बन्नेनो आटलो तफावत छे એટલે આને અંત્યાનુપ્રાસ અલંકાર કહીશું। ચાલો નોંધ કરી લેની હવે। ચાલો હવે અહીં આપણે જે પહેલો અલંકારનો શબ્દાનુપ્રાસ અને અર્થાનુપ્રાસ અર્થાલંકાર અને શબ્દાલંકાર છે એ અલંકારના મુખ્ય બે પ્રકાર એના પેટા પ્રકાર એમાં મુખ્ય એક પ્રકાર શબ્દાલંકાર છે, શબ્દાનુપ્રાસ એ પૂરું થયું, હવે અર્થાલંકારની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ। સૌથી પહેલા તો અર્થાલંકાર કોને કહીશું કે જ્યારે વાક્યની અંદર આગળ આપણે જોયું કે શબ્દની ચમત્કૃતિ જ્યારે વાક્યમાં જોવા મળતી હોય ત્યારે એને શબ્દાનુપ્રાસ અલંકાર કે શબ્દાલંકાર કહેવામાં આવે। અહીં હવે અર્થાલંકાર તો કે જ્યારે વાક્યમાં અર્થની ચમત્કૃતિ સર્જાતી હોય, અર્થ છે એની ચમત્કૃતિ સર્જાય ત્યારે એને અર્થાલંકાર કહેવામાં આવે છે। તો આની વ્યાખ્યા એવી રીતે લખાય કે જ્યારે વાક્યમાં અર્થની ચમત્કૃતિ સર્જાતી હોય ત્યારે તે અર્થાલંકાર બને છે। બોર્ડની પરીક્ષામાં મિત્રો ક્યારેક એવો પ્રશ્ન પણ પૂછી નાખે છે વ્યાકરણની અંદર કે અર્થાલંકાર કોને કહેવાય, અર્થાલંકાર શું છે, તો કે વાક્યમાં અર્થની ચમત્કૃતિ સર્જાતી હોય ત્યારે તે અર્થાલંકાર બને છે એવું કહી શકાય। હવે એના કેટલાક પેટા પ્રકારો તરફ આપણે જવું છે। અગાઉના તાસની અંદર તમને શબ્દાલંકાર અને અર્થાલંકાર એના પેટા પ્રકારો લખાવવામાં આવ્યા હતા, એ તમારી નોટબુકમાં હશે જ, ન હોય તો કંઈ વાંધો નથી, અહીં આપણે એને પેટા પ્રકાર તરફ જઈએ છીએ। એમાંથી સૌથી પહેલો પ્રકાર છે એ પ્રકાર ઉપમા અલંકાર। તો ઉપમા અલંકાર કોને કહીશું, કોઈ લક્ષ્ય ને ધ્યાન અહીં, સૌથી પહેલા તો એનું ઉદાહરણ હું અહીં લખું છું, ઉપમા અલંકાર કોને કહેવાય, ઉપમા એટલે શું, આગળ આપણે જોયું હતું ને કે ઉપમા અને ઉપમેય। હવે અર્થાલંકારને શીખતા પહેલાં જે શબ્દાલંકારમાં ઉપમા અને ઉપમેન એની જરૂર નથી પડી, આમાં ફરજિયાત ઉપમાન અને ઉપમેય સમજાય તો જ આ અલંકારને સ્પષ્ટ રીતે સમજી શકાય છે। તો ઉપમેય કોને કહેવાય અને ઉપમાન કોને કહેવાય એનો ઉપયોગ અહીં આ અલંકારની અંદર થશે। સૌથી પહેલાં એના ઉદાહરણ જોઈએ, ઉદાહરણ લખીએ પછી આગળ ચાલીએ એમાં। દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, દેહ છાસ જેવો સામાન્ય છે,
सौरभ ने विनु काका रेसना घोड़ानी जेम दौड़ावता। आत्मा घी जेवो मूल्यवान छे। તમે રાજરાણીના ચિરસમ। દરેક મિત્રોનું ધ્યાન બોર્ડ ઉપર, લખવાનું બંધ કરી દેશે ધ્યાન નહીં। અહીં આપણે ઉપમા અલંકારને જોઈએ છીએ। અગાઉ તમને કહેવામાં આવ્યું હતું કે ઉપમેય અને ઉપમાન એ સમજીશું ત્યારે જ આ અલંકારને સ્પષ્ટ સમજી શકાશે। તો કે ઉપમેય એ શું છે અને ઉપમાન એ શું છે, કે જે વસ્તુને સરખાવવામાં આવે, જે વસ્તુને સરખાવવામાં આવે એ ઉપમેય છે અને જેની સાથે સરખાવવામાં આવે એ ઉપમાન છે। તો અહીં ઉપમા અલંકાર, ઉપમા એટલે સરખામણી। સૌથી પહેલાં તો એને સમજીએ કે ઉપમા એ શું છે, તો કે ઉપમા એટલે સરખામણી। તો અહીં દરેક ઉદાહરણમાં જોઈએ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, જેવું શબ્દ છે અહીં મિત્રો એ શું સૂચવે છે, તો કે દમયંતીના મુખને ચંદ્રની સાથે સરખાવવામાં આવ્યું છે, ચંદ્ર સાથે સરખામણી કરી છે। તો દમયંતીનું મુખ એ ઉપમેય છે અને ચંદ્ર સાથે સરખામણી કરી એ ઉપમાન છે। એ જ રીતે અહીં દેહ છાસ જેવો સામાન્ય છે, જેવો દેહને છાસ જેવો સામાન્ય ગણવામાં આવ્યો છે। અહીં કીધું કે સૌરભને વિનુ કાકા રેસના ઘોડાની જેમ દોડાવતા, તો સૌરભને વિનુ કાકા દોડાવતા પણ કેવી રીતે, તો કે રેસના ઘોડાની જેમ। જેમ શબ્દ છે એ સરખાવવામાં આવે છે, ઉપમા છે એની સરખામણી કરવામાં આવી છે રેસના ઘોડાની જેમ। આત્મા ઘી જેવો મૂલ્યવાન છે, આત્માને ઘીની જેવો જ મૂલ્યવાન ગણવામાં આવ્યો છે। આત્મા કેવો, તો કે ઘી જેવો મૂલ્યવાન છે। તમે રાજરાણીના ચીર સમ, ચીર એટલે વસ્ત્ર, સમ એટલે એની જેવા સરખા એમ, ટૂંકમાં જેવો, સમ, જેમ, જેવો, જેવું, જેવી વગેરે શબ્દો દ્વારા એ ઉપમેયને ઉપમા સાથેની સરખામણી કરવામાં આવે છે ત્યારે ઉપમા અલંકાર બને। ઉપમા અલંકાર કેવી રીતે બન્યો, તો કે ઉપમેયને ઉપમાન સાથેની સરખામણી કરી વસ્તુને સરખાવવામાં આવ્યું। ટૂંકમાં કહીએ તો સરખામણી એટલે ઉપમા અલંકાર, સરખામણી એટલે ઉપમા અલંકાર। આની વ્યાખ્યા લખવી છે તો આને વ્યાખ્યા શું કહી શકાય, ઉપમા અલંકાર એટલે શું, હવે વ્યાખ્યા લખું છું, ધ્યાન દરેકનું બોર્ડ ઉપર। અહીંયા કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે છે ત્યારે ઉપમા અલંકાર બને છે। જેમાં નોંધ, જેવું, જેવી,
જેવો સમાન સરખો સમાન સરખો જેમ સમોવડું સમોવડું તુલ્ય સમાન જેવા ઉપમાવાચક શબ્દોથી સરખાવવામાં આવે છે. અહીં કહેવામાં આવ્યું કે બે જુદી જુદી વસ્તુ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવી છે, એને ઉપમા અલંકાર કીધો. પણ એ ઉપમા સૂચક શબ્દો તો કે જેવું, જેવી, જેવો, સમાન, સરખો, જેમ, સમોવડું, તુલ્ય, સમાન જેવા ઉપમાવાચક શબ્દોથી ઉપમાવાચક શબ્દોથી એને સરખાવવામાં આવે છે ત્યારે એ ઉપમા અલંકાર બને છે. ટૂંકમાં ઉપમા એટલે સરખામણી. એ સરખામણી સૂચક આવા શબ્દ છે એના દ્વારા વાક્યની અંદર એને સરખાવવામાં આવે છે ત્યારે ઉપમા અલંકાર બને છે. ચાલવાની નોંધ કરવાની છે. જ્યારે ઉપમેય અને ઉપમાનને એકરૂપ બતાવવામાં આવ્યા હોય, એટલે કે બંનેની વચ્ચે સાધારણ ધર્મ જેવું હોતું નથી ત્યારે તે રૂપક અલંકાર બને છે. જેમ કે દમયંતીનું મુખ તો ચંદ્ર છે, બપોર એક મોટું શિકારી કૂતરું છે. નણદોઈ મારો વાડી માયલો મોરલો, રૂપક. અહીં કહેવામાં આવ્યું
કે ઉપમેય ઉપમાનને એક રૂપ, કીધું ને કે ઉપમેય અને ઉપમાન બંને સમાન એક રૂપ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને. અહીંયા એવું કીધું કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું ને, ચંદ્ર છે, દમયંતીનું મુખ ચંદ્ર છે, ઉપમેય છે, દમયંતીનું મુખ ચંદ્ર એ ઉપમા છે, ઉપમાન એટલે ઉપમેય ને ઉપમાન બંને એકરૂપ સમાન છે એવું જ્યારે આપણને ફીલ થાય ત્યારે એ રૂપક અલંકાર કહેવાય, ત્યારે એને રૂપક કહેવાય. રૂપક આપ્યું કે દમયંતીના મુખ ચંદ્ર એને સમાન નથી કહેવામાં આવ્યું, ચંદ્રનું રૂપક આપવામાં આવ્યું છે. અહીં કીધું કે બપોર એક મોટું શિકારી કૂતરું છે, બપોરને શિકારી કૂતરાનું રૂપક અહીં આપવામાં આવ્યું છે. અહીં કીધું કે નણંદ મારી વાડી માયલી વેલ જો, આપણા દસમાના લોકગીતનું ઉદાહરણ છે, માયલી વેલ કેવી, વાડીમાં રહેલી વેલ, નણંદ છે એ વાડી માયલી વેલ છે, એની સરખામણી એની જેવી છે એવું નથી કીધું, વાડી માયલી વેલ એ મારી નણંદ છે એવું કહેવામાં આવ્યું. કે જેઠ મારો અષાઢીલો મેઘ જો, અહીં કીધું કે નણંદોય મારો વાડી માયલો મોરલો, નણંદોય મારો વાડી માયલો મોરલો, એટલે એને રૂપક વેલ, મોરલો, શિકારી કૂતરું, ચંદ્ર, અષાઢીલો મેઘ એ રૂપક આપવામાં આવ્યા છે. એટલે ઉપમેયને ઉપમાન એક રૂપ દર્શાવવામાં આવે છે ત્યારે એ રૂપક અલંકાર બને છે. આની નોંધ કરી નાખશે દરેક મિત્રો.